હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો ભાઈ, આજનો વ્લોગ થોડો ઘણો લેટ ચાલુ થયો છે અને હવે જોઈએ છે જાડુ આજે રાતે રસોઈમાં શું નવું બનાવે છે. અધરવાઇઝ રૂટીનનું જે હશે એ તો ખાવા મળશે, તમને લોકોને ખબર જ છે. તો જોઈએ હવે જાડુ શું બનાવે. તો આજે જો મારા ફઈ ને મારા ફઈ ના ભાણકી ને એના ભાણકી ની બધા આવ્યા છે, અને ગમે ત્યારે મારા ફઈ ની છોકરી માસી ની છોકરી ગમે આવે ને, તો આ વખતે મમ્મીએ પૂછ્યું કે તારું ફઈ ની છોકરી તારા જેવડી હશે ને. મમ્મી મારા જેવડી નથી, એની છોકરી મારા જેવડી. જો તો મારા ફઈ ને ફઈ ની ભાણકી બધા આવ્યા હતા, તો થોડીક વાર બેઠા બધા મજા આવી ગઈ, કારણ કે એ લોકો એક જ દિવસ માટે આવ્યા છે એટલે ઘણા બધા ઘર લેવાના હતા, એટલે એ પાછા વયા ગયા છે. અને આપણે ઘણી તાણ કરી રોકાવાની, પણ એ લોકો બીજાના ઘરે જમવાનું છે એટલે કઈ રોકાણા નથી. અને લગ્ન પછી પહેલી વાર આવ્યા હતા તો મળીને બધા મજા આવી ગઈ. અને એ લોકોનું તો ન બનાવવાનું થયું રસોઈ, પણ અમારી બનાવવાની કેન્સલ થઈ, કારણ કે સમોસા ને એવો બધો નાસ્તો કર્યો તો પેટ અમારું ફૂલ થઈ ગયું છે. એટલે આજની રસોઈ હવે કઈ બનાવવાનું નથી. બાકી આજ કઈ ખારું બનાવત તો વિચાર્યું હતું કે તમને બધા રેસીપી બતાવો. જો ભાઈ, આજે મહેમાન આવ્યા હતા તો નાસ્તાના મેનુમાં હતું જો સમોસા લેવા હતા, કારણ કે બીજું ક્યાંય અવેલેબલ નહોતું. નકર મારે તો કચોરી યા તો મિની સમોસા એવું લાવવું હતું, પણ દશેરા ને લીધે છે ને પાછળ બધા રજા કેવું રાખ્યું હતું એટલે ખાલી સમોસા અવેલેબલ રહે. સમોસા હતા ચટણી સાથે હોય, પછી કાજુ કતરી એટલે કઈ ગળ્યું આવી જાય, અને આઈસ્ક્રીમ લાવ્યા હતા. ખબર નહીં જાડુ ઉલાળી ગઈ છે પડ્યો છે, જો કે મારે તો કઈ ખાવા નથી, પણ બતાવી દઉં જો આઈસ્ક્રીમ પડ્યો છે જાડુ કા તો મમ્મી કોઈ ખાઈ લે. એટલે ભાઈ, જો રાતનો ડિનર ગણો હોય તો અમારું તો થઈ ગયું છે, અને પાયલ ને એને કોઈને ખાવો છે તો ખાઈ લે. જો ભાઈ, આ છે કાજુ કતરી, ઘણા લોકોની ફેવરિટ હશે, પણ પહેલેથી છે ને કાજુ કતરી મને ખબર નહીં પહેલેથી ભાવતી જ નથી, પણ જાડુ છે ને એની આ કાજુ કતરી ફેવરિટ છે. જેમ જાડુની ફેવરિટ છે એમ ઘણા લોકોને બહુ ભાવે, કારણ કે વન ઓફ ધી ટોપ મીઠાઈ કહેવાય, કારણ કે મીઠાઈનો રાજા કાજુ કતરી. હું તો એવું માનું કારણ કે બધા લોકોને ભાવતી જ હોય છે અને એ પ્રમાણે ભાવે હોય છે, પણ પહેલેથી ખબર નહીં મને ભાવતી જ નહીં. પણ આ જાડુ એટલી ખાય છે ને ક્યારેક ક્યારેક, કારણ કે જયારે બી કાંઈક ઉત્સવ હોય કે કઈ બી પ્રસંગ હોય ત્યારે આપણે મીઠાઈ લાવતા હોય, એમાં કાજુ કતરી ભાઈ જબરજસ્ત ખાય. તો એની સાથે રહી રહીને મને થોડીક થોડીક ભાવવા મળી છે. તો હજી એની જેટલી નથી ખાતો, પણ ક્યારેક ક્યારેક ખાઈ લો. તો જો અત્યારે રાતે બહાર ગયો તો અને બહાર થી ઘરે આવ્યો ને, ખાસ કરીને પોપકોર્ન લેતો આવ્યો છું, કારણ કે ઘણી વાર રાતે જાગતા હોય ને ત્યારે ચટપટું ખાવાની ઈચ્છા થાય, તો પોપકોર્ન હોય તો વાંધો ન હોય. અને આવતીકાલે આપણે મહેમાન આવે છે, ધારો કે અમારે ફઈન ઘરે બધી જમવાનું છે, તો ત્યાં મહેમાન આવે છે તો આપણે લેવા મૂકવા માટે જવાનું છે. તો કાલે સવારે થોડુંક વહેલા ઉઠવાનું છે, બહુ નહીં, તો ફટાફટ સુઈ જઈએ ને કાલે ઉઠીએ પાછા વહેલા. તો આજ માટે બાય બાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગઈ રાતે તમને કીધું હતું કે આપણે ફઈને ત્યાં જમવાનું છે અને ત્યાં મહેમાન આવવાના છે, તો આપણે પિકઅપ કરવા માટે જવાના છે. તો પિકઅપ કરવા માટે આપણે જવાનું છે કાળપુર રેલવે સ્ટેશન, અને ત્યાં કામ ચાલી રહ્યું છે એટલે હોપફુલી આપણી ધનનો છે ત્યાં અટકે નહીં કે નકર કે ટ્રાફિકમાં હલવાઈ જાય તો ધનનો રોવા મળશે. ભાઈ સાહેબ, સવાર સવારનો પોર હોય અને અમદાવાદમાં ખાસ કરીને ગરમા ગરમ ઇડલી સંભાર મળી જાય, જેમ બધા સિટીમાં અલગ અલગ ફેમસ હોય, ક્યાંક દાળ પકવાનું સ્પેશિયલી રાજકોટમાં ફેમસ છે, એવી રીતે અમદાવાદમાં ઇડલી સંભાર ભાઈ બીજું તમને એટલું બધું ક્યાંય જોવા નહીં મળે. સુરતમાં બહુ માપનો મળે છે, પણ સુરતમાં કેમ લોચો ખમણ એમ, અહીંયા અમદાવાદમાં ઇડલી સંભાર ભાઈ ભાઈ મસ્ત મળે. જો ભાઈ, હવાર હવાર માં ગણપતિ બાપા નું નામ લઈને ગાડી ઉપાડ્યા, ગણપતિ બાપા મોરિયા, અને જો અહીંયા હનુમાનજી છે, હનુમાન દાદા મસ્ત મજાના. જો કોકે મને ગિફ્ટ કર્યા હતા ને તો મેં આમાં લગાડી દીધા, જો કેટલું મસ્ત લાગે. જો ભાઈ, આપણે રેલવે સ્ટેશન માં જો પાર્કિંગ માં ગાડી મૂકી દીધી છે અને હવે આપણે જઈએ છીએ અંદર. જો નિલેશભાઈ છે, ગૌરાંગ છે, ભાઈ મજામાં નિલેશભાઈ? બસ મજા મજા. હું ગૌલા, વહેલું ઉઠવું જ પડે ને ભાઈ, કાલ હવાર તારી હગાઈ થાય બધા વહેલા ઉઠશે. ઓકે ભાઈ, નાસ્તો કરાવું બસ, હાલ અંદર જઈએ બસ નાસ્તો કરીએ, બીજું શું, મસ્તી નો એક નંબર. ભાઈ રેલવે સ્ટેશન માં જો સવાર સવાર માં લાઈન છે, આપડે લેવી પડશે પ્લેટફોર્મ ટિકિટ એટલે આવ્યા છે. અને જો ભાઈ, આ બાજુ બધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય, અહીંયા ભીડ છે. જો ભાઈ, રેલવે સ્ટેશન માં આ સારું કામ કર્યું છે, એસ્કેલેટર મૂકી દીધી છે ને લોકોને જો જવા, મોટા માણસો ખાસ કરીને જે ઉંમર લાયક હોય ને એને સારું રહે. અને અત્યારે છે ને આખા રેલવે સ્ટેશન નું કામ ચાલુ છે, એટલે અમુક પ્લેટફોર્મ ચાલુ છે, અમુક બંધ છે, અને આખું રિનોવેશન હાલે છે, એટલે આ તમને થોડાક જ વર્ષો માં છે ને જોરદાર જોવા મળી જશે. જો ભાઈ, અમે અત્યારે એવા છીએ ફાફડા ખાવા માટે. જો ચટણી છે, ચા છે, ફાફડા છે, અને એક નંગ છે. જો ભાઈ, ગરમા ગરમ ચા ઉકળે છે અને અહીંયા ગરમા ગરમ તેલ ગરમ થાય છે, કારણ કે અહીંયા બને છે ફાફડા. હવાર હવાર માં ઘરે થી કાઠી ભીકા હોય ને બધા બહાર જો રોડે ચા પીવા માટે આવી ગયા છે. આજે રૂપિયા એમાં ગોરાક પણ બીજા એમ.
હેલો ગાઈસ, તો આપણે જો નાસ્તો કરવા જેટલા બેઠા છે, કારણ કે નીરવ છે ને મારા ફૈજીન ઘરે મહેમાન આવ્યા છે ને, તો ન્યા ગયો છે ને, તો ન્યા જ ફાફડા ને બધું ખાઈ લીધું છે એને, તો આપણે જો વઘારેલી રોટલી અને ચા ખાવાની છે. ચાલો બધા નાસ્તો કરવા સવાર સવાર. તો પૈસા છે ને બહુ, એટલે બહુ મેલા થઈ ગયા હતા, એટલે જો આપણે પૈસા ને આજે હારો વાર કપડા હારે ધોઈ નાખ્યા છે. હું કાલ પેન્ટ માંથી કાઢતા ભૂલી ગઈ હતી, તો ધોવાઈ ગયા છે, અત્યારે યાદ આવ્યા એટલે કાઢી લીધા છે. કઈ વાંધો નહીં, પલેડા જ છે, ખાલી ઉકવી દેવું પંખા નીચે એટલે હુકાઈ જાય. તો જો વણેલા ગાંઠિયા અને ફાફડા ને બધા જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે, હાલો બધા સવારનો નાસ્તો કરો. જો ભાઈ અત્યારે અમે છે ને મહેમાન હાટું શ્રીખંડ લેવા આવ્યા છે, હું અને નિલેશભાઈ. નિલેશભાઈ મજામાં ને? નિલેશભાઈ સવાર થી કેટલી વાર પૂછી મજામાં એવું. જો ભાઈ આપડે કયો શ્રીખંડ લેવાનો છે? અમેરિકન ડ્રાયફ્રુટ. અમેરિકન ડ્રાયફ્રુટ લેવાનો છે. જો ભાઈ 5 કિલો લીધો છે અમેરિકન ડ્રાયફ્રુટ. તો હવારના નાસ્તા પાણી બધા થઈ ગયા છે, બપોરના રસોઈની તૈયારી થાય છે. જોકે બપોરની રસોઈ હવારમાં વહેલી જ થઈ ગઈ છે. પૂરીનો લોટ ને ખમણ ને એવું જ બધું બાકી છે, બાકી બધું તો થઈ ગયું છે. તો હાલો બધા પૂરીનો લોટ બાંધવાનો, પછી જમવા આવજો. સવારે 7:30 ના મહેમાન ના દોડાદોડી માં હતા. અત્યારે થોડોક મને 5 મિનિટ નો સમય મળ્યો, તો મેં કીધું ફટાફટ ઘરે જાઉં અને નાઈ લઉં, કારણ કે 7:30 ના દોડા કરતા હતા અને ઓલમોસ્ટ 11:30 જેવું થયું હતું. કારણ કે નાસ્તા નું બધું સેટિંગ કરવાનું હતું, મહેમાન ને લેવા જવાના હતા, પછી બપોરના જમવાનું સેટિંગ બેસી ગયા છે અને અંદર જો રસોડામાં ધબા ધબી બોલે છે પૂરી બનાવવાની બધી. જો ભાઈ એમ ધબા ધબી નથી બોલતી, કામકાજની ધબા ધબી બોલે છે. જો ભાઈ ખદડા હોય ને તમારે બતાવવાનો પડે. 11 વાગ્યાનું ખાવાનું ચાલુ કર્યું છે, 2 વાગ્યા છે, 30 મહેમાને જમી લીધું છે. આનાથી ભાત કીટાંતી. જો ભાઈ તો અત્યારે વાગ્યા છે 2 અને જો આપણે ઘરે આવી ગયા છીએ અને મહેમાન ને આપણે ઘરે લેતા આવ્યા છીએ, બધા જો અત્યારે આરામ કરે છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.